नमस्कार खेडूत मित्रों, सौ प्रथम तो आपणे चा नास्तो करीने बैठा छीए एटले जे भूमि उपर बैठा छीए ए आपणी भारत माता छे। तो आपणे एक साथे पहेला तो भारत माताની जय बोलीशुं। बोलो भारत माता की जय। हवे આજનો જે પ્રોગ્રામ છે એ પ્રાકૃતિક ખેતીનો છે, તો આપણા આત્માના ડાયરેક્ટર સાહેબ જિંદાલ સાહેબ હાલ જ જે મેં તમને વક્તવ્ય આપ્યું એવા મારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક સચિનભાઈ અને આત્માનો તમામ સ્ટાફ અને આપ સૌ ખેડૂત મિત્રો જેમના માટે આ પ્રોગ્રામ છે એવા ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં આપણે જવાનું છે, ધીરે ધીરે આપણે એ તરફ પ્રયાસ કરવાનો છે। આપણી જોડે બે વ્યવસાયના મુખ્ય સાધનો છે, આપણે બધાને ખબર છે, એક ખેતી અને બીજું આપણું પશુપાલન। પ્રાકૃતિક ખેતી કરવી છે તો સૌથી પહેલા શું જોવું છે? ગાય ભેંસ જોવું છે, બરોબર છે? આપણી દેશી ગાય, પહેલી જ વાત છે કે દેશી ગાય આધારિત ખેતી કરવાની છે। અહીંયા બહેનો બેઠા છે અને અત્યારે ના હોય તો આપણે ભેંસ શંકર ગાયનું વાપરીએ છીએ, પણ કેમ દેશી ગાય કહેવામાં આવી છે? કે પ્રાકૃતિક ખેતી કરવી તો દેશી ગાય કેમ જ વાપરવી? કારણ કે હમણાં જ ભારત સરકારના જુદા જુદા સંશોધન કેન્દ્રો છે ત્યાં પ્રાકૃતિક ખેતી લઈને સંશોધનો ચાલુ રહ્યા છે, તો એમાં દેશી ગાય, શંકર ગાય, ભેંસ આ બધામાંથી, અને આપણી દેશી ગાય એટલે કાંકરેજ ગાય નહીં, આપણી કાંકરેજ ગાય છે, ગીર ગાય છે, રાજસ્થાનમાં પણ છે, હરિયાણામાં પણ, કર્ણાટકમાં પણ, એવી જુદા જુદા રાજ્યોની દેશી ગાયો અલગ અલગ છે, બરોબર છે? તો એ અલગ અલગ ગાયોના ગૌમૂત્ર અને છાણના આપણે પૃથ્થકરણ કર્યું, લેબોરેટરી એનાલિસિસ કર્યું છે। લેબોરેટરીના એનાલિસિસના અંતે એવું નક્કી થયું છે કે સૌથી વધારે જે જીવાણુ છે, જે બેક્ટેરિયા છે, એ દેશી ગાયોમાં છે, એમાંય ખાસ કરીને સૌથી વધારે આપણી બે ગાયોમાં આવે છે, આપણી ગીર ગાય અને સૌથી વધારે એમાં કાંકરેજ ગાયમાં આવે છે। તો આપણી જે વિસ્તારની કાંકરેજ ગાય છે એને પાલન કરવાનું છે। જ્યારે પણ આજથી, આજનું નથી કહેતો, વર્ષો જેમ જ્યારથી આપણે આવા પ્રાકૃતિક ખેતીના તાલીમો કરે છે એના પહેલાથી જ આપણે કહીએ છીએ કે વધારે નહીં તો ખેડૂતે માત્ર એક દેશી ગાયથી શરૂઆત કરવાની છે। અને એ દેશી ગાયને કેમ કરવાની છે એનું કારણ આ છે કે આપણે એમાંથી આવી પ્રોડક્ટો બનાવી છે। દેશી ગાય નહીં હોય તો આ વસ્તુ જે બનાવવાની છે આપણે બનાવી શકીશું નહીં, પ્રાકૃતિક ખેતી તરફ નહીં જઈ શકીએ, બરોબર છે? એ બનાવવાની સાહેબે તમને સમજાવ્યું છે, પણ હવે એ દેશી ગાય પાળવા માટે તમારામાંથી અત્યારે મેં જોયું હતું કે ભાઈ 5 કે 7 ખેડૂતો છે કે જેમના જો દેશી ગાય છે, બીજા બધા જોડે શંકર ગાય છે અને ભેંસો છે, તો દેશી ગાય કેમ નથી અપનાવતા ખેડૂતો? સૌથી મોટો પ્રશ્ન આ છે કે દેશી ગાય કેમ નથી કરતા? પહેલો પ્રશ્ન આવે છે કે સાહેબ દેશી ગાયનું દૂધ કેટલું આવે? 3 લિટર, અને મથીને વધારે કરો તો 4 લિટર, બરોબર છે? તો એનાથી વધારે નહીં આવે તો કેમ? તમે યુનિવર્સિટીની મુલાકાત લીધી આપણે? ત્યાં જઈને ગાયો જોઈ તમે? ત્યાં આપણી જોડે એવી ગાયો છે કે જે રોજનું 15 થી 16 લિટર દૂધ આપે છે, એટલે એક ટંકનું 8-8 લિટર દૂધ આપતી ક્ષમતા વાળી છે કે જે આપણી શંકર ગાય આપે છે। અને એનો શંકર ગાયમાં અત્યારે શિયાળામાં સૌથી મોટો પ્રશ્ન શું આવે છે તમને ખબર છે? શું આવે છે? ફેટ અને SNF। જો વધારે પ્રમાણમાં ચીકુરી ખવડાવી દીધી કે વાયરી ચીકુડ નાખી દે, અથવા તો લીલું કોક નાખી દીધું, તો શું થશે? SNF જતો રહેશે, પેલો દૂધ બધું પાછું આવશે, 20 લિટર 30 લિટર કે 50 લિટર, એટલે બધું કોઈ કામનું નહીં। પણ આ જ પ્રશ્ન જે દેશી ગાય જો તમારી જોડે હશે તો દેશી ગાયમાં ગેરંટી સાથે કહું SNF નો પ્રશ્ન કદી નહીં આવે। અને બીજું છે કે એનો ફેટ છે 3.5 ઉપર આવશે, મિનિમમ 3.5 ઉપર। ઘણી વખતે એવું છે કે તમારે 5 ઉપર આવશે એ ફેટ ભેંસમાં જશે દૂધ, બરોબર છે? પણ એને સંવર્ધન કરવાની અને એને રાખવાની પદ્ધતિ આપણે શીખવાની કેવી રીતે? પહેલી વસ્તુ છે કે સારી ઓલાદ બજારમાંથી લાવો। લોકો ઘણા બધા માર્કેટમાં છે, ગાયો વેચે છે, એમની જોડે દેશી ગાયો છે, પણ આપણે હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે દેશી ગાયોનું જે જતન છે અથવા તો જે દેશી ગાયોની ઓલાદ છે એ ખૂબ જ નબળી થઈ ગઈ છે, કે એમનું ઉત્પાદન ક્ષમતા ખૂબ ઘટી ગઈ છે। કારણ કે આપણે પછી છોડ દીધું, છેલ્લા 20 વર્ષથી કે 25 વર્ષથી આપણે શંકર ગાય ઉપર જ ફોકસ કર્યું છે, દેશી ગાય રાખી નથી। હવે દેશી ગાયનું સંવર્ધન આપણું યુનિવર્સિટીમાં સંશોધન કેન્દ્ર ચાલુ થયું ત્યારથી આપણે પહેલું ટાર્ગેટ એ જ કર્યું છે કે દેશી ગાય જે લુપ્ત થઈ છે, આપણે બધા ગાઢતા ગયા છો, એને ફરી પાછી લાવી દે, એનું સંશોધન કરી, અને આપણી ગાય જે એવી હતી કે દેશી કાંકરેજ ગાયનું ડ્યુઅલ પર્પઝ બે હેતુ હતો, એક તો એના બળદકામ આવતા હતા, બીજું કે આપણે એને ખેતી તરીકે
દૂધ ઉત્પાદન માં લેતા, એટલે કે દૂધ વાળી ગાય નથી. બે કામ હતા કે ભાઈ આવે નર બચ્ચું તેનું ઉત્પાદન બળદ તરીકે ખેતીમાં કરવાનું, અને બીજું છે આપણે દૂધ ઉત્પાદન ઘર પૂરતું થાય. પણ એના સંશોધનો આધારે એની જાતમાં સુધારો કરતા ગયા, તો અત્યારે એવી પરિસ્થિતિ ઉપર આવ્યા છે કે આપણી દેશી કાંકરેજ ગાય છે એ આપણા વિસ્તારમાં સૌથી સારું દૂધ ઉત્પાદન આપી શકે એવી છે. એની જોડે ક્ષમતા છે કે દૂધ ઉત્પાદન વધારે આપી શકે. એનું કારણ શું છે કે દિવસે ને દિવસે આપણે એની જાતમાં સુધારો કરી, અને એ સુધારો કરતા કરતા આપણે એ સ્ટેજ ઉપર આવ્યા છીએ કે શંકર ગાય જે દૂધ આપે છે ને એટલું એટલું દૂધ આપણી દેશી ગાય આપશે. અને વધતા બીજો પ્રશ્ન એમાં છે કે એ ફાયદો શું થશે બીજો, કે શંકર ગાયને જે ખોરાકની જરૂરત છે એના કરતા આનું ખોરાક ઓછો જોઈએ, ઓછા ખોરાકમાં વધારે દૂધ આપે. તમારી શંકર ગાય જો કદાચ ભૂખી છે ને તો વાવાનું ચાલુ કરી દેશે, આમથી આમ તરફડીએ મારશે, એનો ટાઈમ થશે તો, અને આને એટલું ખોરાક આપશો ને તો એ લઈને શાંતિથી બેસી જશે આખો દિવસ, અને એકદમ તમે જેટલો પ્રેમ આપશો એટલું ઉત્પાદનને સારું મળશે. આ દેશી ગાયની એક સારામાં સારી લાક્ષણિકતા છે. બીજું, દેશી ગાયમાં સૌથી વધારે ફાયદો એ છે કે એનું દૂધ, આપણે દૂધનો ઉપયોગ અહીંયા કરવાનો છે, એનું ગૌમૂત્રની વાત સાહેબે કરી છે, છાણનો ઉપયોગ કરવાનો છે, પણ એનું દૂધ પણ એટલું જ અમૃત સમાન છે કે જો એ દૂધ તમે અત્યારે માર્કેટમાં બજારમાં વેચવા જાઓ ને તો 80 રૂપિયા નીચે કોઈ તમને ભાવ નહીં મળે. સારા સારા ડોક્ટરો વકીલો જે છે એ લોકો કેમ, ડોક્ટરો કેમ, મોટા ભાગના ડોક્ટરો છે એ બધા દેશી ગાયનું કેમ પ્રિફર કરી લે છે કે ભાઈ દેશી ગાયનું ઘી આપો, દેશી ગાયનું દૂધ આપો. કેમ કે એમને હવે ખબર પડી કે હવે આ બધા રોગોનું જે મૂળ છે ને એ શું છે, આ શંકર ગાયના દૂધ છે, જે ઘી છે એનાથી છે. અને આનું ઘી એવું છે કે જેથી કરીને તમારા હૃદયને કોઈ પ્રકારની બીમારી ના થાય. દેશી ગાયનું ઘી કે દૂધ ખાઓ ને તો તમને સારી રીતે શાંતિથી ઈઝીલી પચી જાય, એકદમ સરળતાથી. અને ખાસ કરીને ધારો કે આપણે હાલ બી એવી પરિસ્થિતિ છે કે નાનો બાળક જન્મે તો એને દૂધ ના હોય માતાનું, તો શું કરીએ છીએ આપણે, ગાયનું દૂધ મંગાવીએ, આજુબાજુમાં આપણા ઘેર ના હોય તો બાજુવાળાને જોડે લઈ જઈને એને દૂધ આપીએ. એટલા માટે કે એ પચવામાં બહુ સરળ છે, અને એના અંદર એના જે પોષક તત્વો છે બહુ અમૃત સમાન છે. એટલે હવે જેમ જેમ આપણા જે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તો એ રોગોને ફરી પાછા કાબુ કરવા માટે થઈને આપણે દેશી ગાય તરફ આવવાનું છે. પણ એની સાથે સાથે આપણે શું કરી રહ્યા છે, હાલ જે એક્ઝિસ્ટિંગ જે આપણી જોડે છે એ શંકર ગાય અથવા તો ભેંસો છે એમાં પણ આપણે ઘણો બધો બદલાવ આવ્યો છે. એના કારણે હાલ કોઈ પણ પશુપાલકને પૂછો, ખેડૂતે પશુપાલક છે જ, 95% ખેડૂતો છે પશુપાલકો જ છે, બરોબર છે. 5% એવા છે કે જે માત્ર ખેતી કરે છે અથવા તો માત્ર પશુપાલન કરે. તો આ લોકોને પ્રશ્ન શું છે કે સાહેબ દૂધમાં કશું બચતું નથી અને ખેતીમાં નહીં બચતું, બરોબર છે. ખેતીમાં ખર્ચો વધી ગયો છે અને દૂધમાં ખર્ચો વધી ગયો છે. ખર્ચો તો વધવાનો છે, ખર્ચ વધી રહ્યો છે, પણ એ ખર્ચને કેવી રીતે મેનેજ કરવો, કેવી રીતે ઘટાડવો આપણે હજુ સમજ્યા નથી, બરોબર છે. પહેલી વસ્તુ, ખર્ચ વધી રહ્યો છે એનું કારણ, મુખ્ય કારણ છે કે આપણા જોડે જે પણ ઓલાદો છે, જે પણ પશુઓ છે, એ પશુઓમાં સૌથી મોટો પ્રશ્ન છે રિપીટનો. કેટલાના ઘરે એવી ગાયો છે કે જે કોઈ દિવસ રિપીટ ના થઈ હોય, હાથ ઊંચો કરીને કહો. અને આજ પરિસ્થિતિ તમે 10 વર્ષ પહેલા કહો તો કે સાહેબ કોક આમાંથી એવા મળશે 10 પશુપાલકો કે જેની જોડે એવું કહેશે કે સાહેબ મારા ઘેર હજુ કોઈ ગાય ભેંસ રિપીટ નહીં થઈ. જેવી વિયાણ થાય એવા જ એના 2 મહિના પછી ગરમી વાવાનું વિધાન કરાવવું એવું ઠેરી જાય છે. આ પરિસ્થિતિ ક્યાંથી આવી? એનું કારણ છે આપણી ખેતી, કેમિકલ વાળી ખેતી, રાસાયણિક ખેતી, એટલી દવાઓ નાખીએ છીએ. અને એ ઘાસચારો કોને ખવડાવીએ છીએ? આપણે આપણા જ પશુઓ ખાય છે. અને એના કારણે જે છે કે એની ઋતુચક્રમાં ડિસ્ટર્બ થઈ ગયું, ઋતુચક્ર આખું ખરાબ થઈ ગયું છે. અને એ ઋતુચક્રના કારણે અત્યારે રિપીટ થાય છે. ઘણા એવા તમે જોતા છો કે 5 વર્ષ પહેલા એવું હતું કે ખાલી દેશી ગાયના જ જે નર બચ્ચા હતા અથવા તો દેશી ગાયો જ બજારમાં ફરતી હતી. હાલ તમે જાઓ ને તો દેશી કરતા શંકર ગાયો વધારે રખડે છે, છોડી મૂકે છે, 12 મહિના 2 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરાવે, વિધાન કરાવે અને પછી કંટાળે છોડી મૂકે. એનું કારણ કશું નથી. 80% કેસોમાં અમે જે સર્વે કરાયા છે અથવા તો જે કેસો લીધા છે એમાં 80% કેસમાં કેવું છે કે એની પોષણની ઉણપ છે. કોઈ જ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર નથી, કશું જ જરૂર નથી, ખાલી પોષણની ઉણપ છે. જો તમે એને સારું પોષણ આપો, સારી ખોરાક આપો તો તમે 100% એ ગાય રિપીટ થવાનું બંધ થઈ જાય ને ગાભણ થઈ જાય. પણ આપણે શું કરીએ, ડોક્ટર સાહેબને બોલાવીએ, હોર્મોનના ઇન્જેક્શન અપાવીએ, વિટામિનના ઇન્જેક્શન અપાવીએ, હોર્મોન અને વિટામિન અહીંયા જ છે. જો તમે એને સારી ખેતી અને સારો જે ઘાસચારો છે આપો ને, ઓર્ગેનિક ઘાસચારો, તો 100% તમારી ગાયોમાં કોઈ પ્રશ્ન થાય અથવા ભેંસોમાં કોઈ, હવે તો ભેંસોમાં રિપીટ થવાના પ્રશ્નો થઈ રહ્યા છે. એનું કારણ આ છે કે આપણું રાસાયણિક દવાઓ, અને એ રાસાયણિક દવાઓના કારણે પણ આપણે જેટલા
ધીમે 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 આપણે પણ આપણું શરીર અશક્ત થવા માંડ્યું. તો એના માટે થઈને શું કરવું? તો જે પણ ઘાસચારો આપણે વાવીએ છીએ ખેતીમાં, ધીરે 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 સાહેબ પ્રમાણે આપણે ધીરે ધીરે કેમિકલ તરફ જવાનું છે, પણ અહીંયા તો આપણી જોડે છે જ. જે પણ ઘાસચારો વાવો છો એ ઘાસચારામાં એક નક્કી કરો કે યુરિયા કોઈ દિવસ નહીં નાખવાનું. રજકા બાતરીમાં લોકો યુરિયા ઠૂકી નાખે, નાખો છો ને? કારણ કે આવી જાય તરત જ, 10-15 દિવસમાં, મહિનામાં તો પાછી તૈયાર થઈ જાય. તમારી જોડે ગૌમૂત્ર છે ને? ગાયોનું મૂત્ર નથી. સીધું ઉપાડો, જેટલી પિયત આપો એટલા વખતે ફુવારામાં ઉડાડો, એ યુરિયા વગરનું તમારું તૈયાર થશે. ઘાસચારામાં બીજું કોઈ આપણે દવા નાખવાની જરૂર નથી, બરોબર છે? બીજું, મગફળીની અંદર ઘણા બધા ખેડૂતો અહીંયાના દિશામાં છે ને, ઘણી બધી દવાઓ નાખે છે અને નિંદામણની પણ દવાઓ નાખે છે. નિંદામણની દવા છે એ પશુના ઋતુચક્રમાં એ સૌથી મોટો ભાગ ભજવે છે. કારણ કે તમે જે લેશો એ છેલ્લે શરૂઆતમાં નાખેલી હશે તો કંઈક અંશે એનો વાતાવરણમાંથી ને એના પાંદડામાંથી નાશ થશે, પણ જે છેલ્લા નાખે છે 2-3 વખત ડોઝ કરે છે એ વખતમાં જે આજે અમુક છે એના અવશેષોમાં રહે છે, અને એ અવશેષો આપણે ખોરાક ચાર, સૌથી મોઘા મોઘી ચારા મગફળીની ચાર મળે છે, એનો ઉપયોગ આખું વર્ષ કરીએ છીએ. તો એના કારણે થઈને એની આડઅસર ત્યાં ધીરે ધીરે જઈ રહી છે. શક્ય હોય ત્યાં સુધી આવી જે અસર દવાઓ છે કે જેનું સાઈડ ઇફેક્ટ વધારે આવે છે એનો આપણે વપરાશ ધીરે ધીરે ઓછો કરતા જઈએ. તો આ બધા પ્રશ્નો છે આપણા રિપીટના, સૌથી મોટું ઇકોનોમિક માટે રિપીટ છે એ. એટલે આ વસ્તુ ઘણું બધું અગત્યનું છે કે જેને ઓછું કરી અને આપણો ઘાસચારા દ્વારા કરી શકીએ. બીજું છે, અત્યારે પશુઓમાં શિયાળામાં આપણે જો બધે બટાકા છે, કોઈ ઘાસચારા માટે જગ્યા નથી, અને ચોમાસામાં આપણે મગફળી કરી દઈએ છીએ. તમે કોઈએ સાયલેજ વિશે સાંભળ્યું છે? સાયલેજ મકાઈ છે 60 દિવસમાં તૈયાર થઈ જાય, 60 દિવસમાં 2 મહિનામાં તૈયાર થઈ જાય છે. ચોમાસામાં વાઈ દેવાની અને એનું સાયલેજ બનાવીને પેક કરીને મૂકી દેવાનું. અત્યારે શિયાળામાં તમારા માટે ઓછી જગ્યા છે, તમે આખા ખેતરમાં બટાકા વાયા હશે ને તો પણ પશુને લીલો ઘાસચારો મળી જશે. આ પદ્ધતિ આપણે શીખવાની છે, અને સાદી સિમ્પલ પદ્ધતિ. આપણે ઘાસ દાણની બેગો આવે જ છે, બેગોને શું કરીએ છીએ, મગફળી ભરવા વપરાય છે, અથવા તો વધી હોય તો એને ફરી પાછું કોઈક વસ્તુ ભરાવે તો 15 રૂપિયા વેચી દઈએ છીએ. એને ના વેચતા આને મેણિયાની પ્લાસ્ટિક બેગ લાવી અને એમાં મકાઈનું કટિંગ કરીને, કોઈ ખર્ચાળ નથી, એકદમ સાદી સિમ્પલ છે. ગોળ અને મીઠું આ 2 જ વસ્તુ ઉમેરવાની છે અને કટિંગ કરીને પેક કરીને મૂકી દો. તમારે કોઈ પણ પ્રસંગ મોટો કરવો હોય ને, અને કદાચ બહેનોને કંઈ લગ્ન પ્રસંગે કંઈક બહાર જવું હોય ને, તો એમ જતું રહે. સૌથી પહેલો પ્રશ્ન આવે બહાર જવું હોય એટલે કે લીલું કોણ કાપીને નાખશે, એ દિવસે બેગ ખોલીને લીલું નાખી દો. અને સાદા ઘાસ કરતાં સાયલેજમાંથી પોષક તત્વો વધારે મળે છે અને તમારા જમીનનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ હવે દિવસે દિવસે જમીન ઘટતી ગઈ છે, એ પ્રમાણે પશુપાલન કરવા માટે તેને પૂરતો ઘાસચારો મળી રહે માટે આ પદ્ધતિનો આપણે શીખવી પડશે અને અપનાવવી પડશે. તમે બજારમાંથી તૈયાર લેવા જાઓ, તમને 8 રૂપિયાથી સસ્તું નહીં મળે. હવે 8 રૂપિયાનું લીલું લાઈન જો સાયલેજ ખવડાવો ને તો દૂધમાં નુકસાન આવે, નફો ના આવે, 0 તો થાય નહીં પણ માઇનસમાં જવું પડે. એટલે આ વસ્તુ હવે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરતા રહેવો. બીજું આજના પ્રસંગે કેવું છે કે આપણે જે બચ્ચા ઉછેરમાં ખૂબ કાળજી નથી લેતા. મોટાભાગના છે એમ સારી ઓલાદના બચ્ચા હોય ને મરી જાય. તો મરવા પાછળનું મુખ્ય કારણ શું છે એ તમને હું કહી દઉં, અને એનો ઉછેર કેવી રીતે સારો કરી શકીએ કે જેટલું ઝડપી બને એટલું આપણું વાછરડી તૈયાર થઈ શકે અથવા તો પાડી તૈયાર થઈ શકે. તો જે પાડી વાછરડી જન્મે છે તો એનો સૌ પ્રથમ છે કે જન્મની વખતે જ એને આપણે નાળ કાપવાની હોય છે, તે કે ડૂંટો પાક ના, એના માટે આપણે નાળ કાપીએ છીએ. તો એ નાળ કેવી રીતે કાપવાની છે કે એક આંગળી જેટલો એનો ડૂંટો છૂટી જાય એટલે છેલ્લે આપણે સારી દોરી, ડેટોલ વાળી દોરી કરીને બાંધી દેવાનું છે. એના નીચેનો ભાગ છે એને સારી કાતરથી, કાતર પણ કેવી હોવી જોઈએ, ડેટોલ વાળી હોય છે કે જ્યાં કોઈ પણ જાતના જીવાણુ ના હોય એને કાપી દેવાનું, અને એ બાકીનો ડૂંટો છે એવા ડેટોલ વાળા દ્રાવણમાં ડબોલ દેવાનું. આ તરત જ કરવાનું છે બચ્ચાના જન્મ પછી, બરોબર? સીધી સાદી રીતે આપણે ઘરે બધું મળી રહેવું છે, ના હોય કાતર તો અણીદાર એવું આપણે ચપ્પાથી કાપી દઈએ. પણ આ જે કરશો તો ડૂંટો પાકવાનો ક્યારેય કોઈ દિવસ પ્રશ્ન નહીં આવે, અને મોટાભાગના બચ્ચાઓમાં ડૂંટો પાકવાથી જ બચ્ચું મરી જાય છે. ડૂંટો પાકે એટલે ઇન્ફેક્શન લાગે છે, મોટો બધો જાડો થઈ જાય, અંદર પડું થઈ જાય, જો સમયસર ટ્રીટમેન્ટ ના આવો, સારવાર ના આપો તો શું થાય, આખા શરીરમાં પસી જાય, પછી 2 દિવસમાં મરી જાય. સારી ઓલાદનું વાછરડી પાડી હોય તો એ મરી જાય, બરોબર? પછી મેલી ના પડે, હજુ ઘણા એવા ખેડૂતો છે કે સાહેબ મેલી ના પડે ને તો સુધી ખીરું નહીં કાઢવાનું, બરોબર? મેલીને ખીરાને કોઈ લેવા દેવા છે નહીં. આ બેનો સાંભળી લેજો, જેવું બચ્ચું જન્મી જાય 1/2 કલાકની અંદર ખીરું એને ગાઢી અને ખીરું પીવડાવી દેવાનું.
બાવલું ચોખ્ખું ધોઈ અને ખીરું પીવડાવી દેવાનું. એનાથી શું થશે, કીડાની અંદર તમને ખબર છે કે સૌથી વધારે પોષક તત્વો શક્તિશાળી જે હોય તે ખીરું છે. તે ખીરું તમે બચ્ચાને આપશો તો એના અંદર રોગપ્રતિકારક શક્તિ થઈ જશે. અને એમ રોજનું આપણે એને 2-2.5 લિટર ખીરું પીવડાવવાનું 10-15 દિવસ, 5 દિવસ સુધી એનું ખીરું છે. પછી આપણે દૂધ પીવડાવીએ છીએ, દૂધ પીવડાવતા રહેવાનું, બરોબર છે. પછી કરમિયાની જે દવા છે આપણે, કારણ કે દૂધ આપે છે એટલે કરમિયા 100% રહેવાના, એટલે પહેલો ડોઝ છે 7-10 દિવસ, એટલે કે 1 અઠવાડિયાથી 10 દિવસે આપી દેવાનું. જે લિક્વિડ બોટલ આવે છે અડધી આપવાની છે, 15 ml, 30 ml ની બોટલ આવે છે આલ્બેન્ડાઝોલની, એ અડધી આપવાની છે. અને અડધી આપ્યા પછી 10 દિવસ પછી બીજા 10 દિવસે ફરી અડધી છે આપવાની. અને એ અડધી દવા આપો છો, એની સાથે સાથે આપણું ખાવાનું તેલ, કોઈ પણ તેલ છે એ બચ્ચાને આપણે 2 આપવાનું છે, દવા અને તેલ. અને ક્યારે કેવી રીતે આપવાનું, તેનું મોઢું ઊંચું રાખી જેમ ધાવતું હોય એ રીતે, બેઠું હોય આડું પડી ગયું હોય તો ક્યારે દવા આપતા નહીં. જો એ ભૂલી ચૂકે, એ શ્વાસ નળીમાં થઈને ફેફસામાં જશે તો ત્યાં બચ્ચું તરત મરી જશે. તો એને બચ્ચાને ઊંચું રાખી એક સાઈડમાંથી જીભ દબાવી અને બીજી બાજુથી તમે એને દવા પીવડાવી, એટલે કરમિયા નહીં પડે તો બચ્ચાને ક્યારે પણ ઝાડા નહીં થાય અને ક્યારે ઇન્ફેક્શન નહીં થાય. તો પહેલો ડોઝ 10 દિવસે, બીજો 20 દિવસે, પછી 3 મહિનાનું થાય ત્યાં સુધી એક એક ડોઝ આપવાનો છે. એ ડોઝ છે બીજા 2, એ તમારે 30-30 ml ના આખી બોટલ આપી દેવાની, અને એ બોટલ આપો એટલું ને એટલી એ દવા આવી દેવાની. આ વસ્તુ તમે કરો એટલે કરમિયાનો પ્રશ્ન ત્યાં સોલ્વ થઈ જશે. બીજું કે જે પણ પાણી આપો છો અથવા તો જે પણ વાસણમાં આપણે દૂધ પીવરાઈએ છીએ, તો એ દૂધ પીવરાવવા માટે છે ને વાસણ જેટલા બને એટલા આપણે ચોખ્ખા રાખીએ. જેટલા ખરાબ હશે વાસણ, દૂધ વાળા બગડેલા હશે, તો એનાથી એના પેટમાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. 1-3 મહિના સુધી બચ્ચા જે મરે છે તમે જોજો, ઝાડાથી જ મરતા હશે. ઝાડો થાય, 2 દિવસ ઝાડો થાય એટલે વીક થઈ જાય, ઊભું થવાની એના અંદર હિંમત ના હોય, કારણ કે અંદર આંતરડામાં ઇન્ફેક્શન લાગી ગયું. તો એ ઇન્ફેક્શન ક્યાં જાય, ક્યાંથી જાય છે, મેન એના ખોરાકથી જાય. તો દૂધ જે આપો છો એ શક્ય હોય ત્યાં સુધી તાજું જ આપવા, અને એના જે વાસણ આપો છો એની અંદર. અને બીજું છે કે જો શંકર ગાયની વાછડીને દૂધ પીવડાવવું હોય તો હવે બજારમાંથી બોટલ તૈયાર મળે છે, એ બોટલમાં એક્ઝેક્ટ માપથી આપો અને મોઢું ઊંચું રાખીને જ પીવડાવો, જેથી કરીને દૂધ છે એ સીધું એના ચોથા પેટમાં જશે. કુદરતે એને 4 પેટ આપ્યા છે ભાગ, તો એ પહેલા પેટમાં નહીં જાય, એનું કામ ત્યાં પચવવાનું નથી, ચોથા પેટનું જ કામ છે. એ જો પહેલું પેટ છે એ 3 મહિનાની વાછડી થશે ત્યારે એનું પેટ છે ઘાસ ચારો પચવવાનું કામ કરશે, એટલે એને હંમેશા ઊંચું રાખીને જ આપવાનું, એટલે જેથી કરીને સીધી એક પાઇપ તૈયાર થશે એને સીધા ચોથા પેટમાં જશે, બરોબર છે. અને ખાસ કરીને શિયાળામાં જયારે આપણે આપીએ ત્યારે હંમેશા તાજું પાણી આપવાનું, તાજું. ઠંડુ પાણી આપશો તો પણ એ ઝાડા માટે જવાબદાર છે, બરોબર. એટલે આ રીતે સ્પષ્ટ ચોખ્ખું પાણી આપશો અને જે વાસણ છે એ ચોખ્ખા રાખશો, અને જેટલું બને એટલું ઝડપથી 15મા દિવસે જે બચ્ચાદાણ છે પાળીદાણ એ ચાલુ કરો, અને થોડું થોડું 20-25 દિવસે ઘાસ ચર્યા કરો. આપણે જે કુણું ઘાસ હોય કે ખબર છે, ઘણા લોકો શું કરે છે 1-2 મહિના સુધી કશું ઘાસમાં આપતા જ નથી, જેટલું વહેલું આપશો ને એટલું જ ઝડપથી એ ઘાસ ખાતું થશે. અને એને પાણી આપવાનું 1-2 મહિના સુધી. શંકર ગાયની પાળી વાછડી હોય ને તો આપણે પાણી નથી પીવડતા, જો એવું જ છે ને, ઘણા એવું માને છે પાણી નહીં આપવાનું, પાણી આપો તો કે પેટ મોટું થઈ જાય. પાણી આપશો તો એટલો ખોરાક સારો પચશે, એટલું એનું જે પહેલું પેટ છે જેનું મુખ્ય ખોરાક છે ઘાસ, એ ઘાસ ખાય છે તો જ એનું ખાશે. દૂધ તો એનો શરૂઆતનો ખોરાક છે. ખાલી આપણે દૂધ કેટલા માટે આપીએ છીએ કે શરૂઆતમાં એને શક્તિ મળે, એના રોગપ્રતિકારક શક્તિ મળે ને એને પોષણ મળે. પણ ધીરે 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 એનું જે કામ છે મેન, તો ખોરાક ઘાસચારો છે, એટલે ઘાસચારો મળવા માટે તેને પાણી પણ પૂરતું આપવું જોઈએ. શિયાળામાં ઓછું, ઉનાળામાં થોડું વધારે આપવું. આ રીતે તમે કરશો તો બચ્ચા ઉછેરશે, એટલે સારી ઓલાદ જો સારી ઉછેરશે ને, પછી દિવસે દિવસે જેમ જેમ 6 મહિનાનું થઈ જાય, એટલે જે આપણે કરમિયાનો ડોઝ છે ગોળીમાં કન્વર્ટ કરીશું, અને 3 મહિને કોઈ પણ પશુને કરમિયાની દવા આપવાની. અને નાના બચ્ચાને જો દેશી ઉપચારમાં દવા આપવી હોય તો આપણી ખાટી છાશ અને લીમડાના પાનને વાટીને પીવરાવો ને તો પણ કરમિયા મરી જાય. જો કદાચ દવા ના લાવવી હોય તો લીમડાના પાન અને ખાટી છાશ આપશો તો પણ એનાથી કરમિયા મરી જાય. આ પણ એક સારો ઉપાય છે કે જેથી કરીને તમે એનો ઉપયોગમાં લઈ શકો અને બચ્ચાને સારી રીતે ઉછેર કરો, તો એ આપણી આ દેશી ગાયો છે એ દિવસે દિવસે જે સારું છે કે જેના કારણે આપણે ઉત્પાદન વધારે લઈ શકીશું, આપણને પોસાશે. કારણ કે પ્રાકૃતિક ખેતી કરવી છે તો દેશી ગાય રાખશો, પણ દેશી ગાયને આપણને દૂધ માટે પોસાવી તો જોઈએ ને, તો એ પોસાવવા માટે થઈને આપણે એવા આ સારી વૈજ્ઞાનિક પદ્ધતિ વાપરવી છે. અને જે યુનિવર્સિટીમાં આપણા શંકર દેશી કાંકરેજ ગાયના ડોઝ છે એ ડોઝનો હંમેશા તમે ઉપયોગ કરતા, કે જ્યાં આપણી સારી સંવર્ધન થઈ શકે એવા સારી ઓલાદ આપણે આ તૈયાર કરી છે એ તમારા માટે કરી છે,
તો તમે એનો વપરાશ કરો અને ફરી પાછા આપણે જે પાછી આપણી ભારતીય સંસ્કૃતિ છે એ તરફ આપણે દેશી ગાય તરફ આવી ગઈ બરોબર છે એટલે આ આજના પ્રસંગે આટલું કહું છું એ પશુઓ માટે જે છે અગત્યનું આપણે દેશી ગાય તરફ વળવાનું છે એ દિવસે ધીરે ધીરે તમે આવતા રહો તમારે હજુ પણ કંઈક માર્ગદર્શન જોઈતું ડોઝ લેવા હોય તો તમે આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો આપણે ડોઝ તમને ત્યાંથી અપાઈશું તમારા વિજ્ઞાન કર્મચારીને તૈયાર કરો માત્ર જે દેશી ગાય રાખો તેના આ જ વિજ્ઞાન ડોઝ આપો તો જે આવનાર પેઢી છે દિવસે 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 પેઢી દર પેઢી સારી થશે એટલે તમારી જે આવનાર પેઢી છે એ બહુ સારી થશે ઉત્પાદન પણ તમે એવું લઈ શકશો કે તમને આર્થિક રીતે પોસાશે નુકસાન નહીં જાય દેશી ગાયમાં કેમ કે 2 લિટર વાળી દેશી ગાય અત્યારે પોસાય નહીં એટલે આપણા જોડે મિનિમમ 7-8 લિટર દૂધ આપે ને તો ઘરે પણ ખાઈ શકીએ અને ડેરીમાં પણ આપીએ તો આપણને આવક મળી બરોબર છે એટલે આજના પ્રસંગે આટલું કહું છું અને આપણા કોઈ પ્રશ્ન હોય બહેનોના કે ખેડૂતોના તો પૂછી શકો.